નમસ્કાર મિત્રો, નોલેજ ફંડામાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોની અંદર આવનારી બોર્ડની પરીક્ષામાં ધોરણ 12 સાયન્સની અંદર અગત્યના વિષય તરીકે રસાયણ વિજ્ઞાન, જેને આપણે કેમિસ્ટ્રી તરીકે ઓળખીએ છીએ, તો તેની અંદર અમુક પ્રકારના IMP પ્રશ્નોનો વાત આપણે કરવાના છીએ, બરાબર, બોર્ડની પરીક્ષામાં જે ઉપયોગી બની રહે તે માટે. તો મિત્રો, વિડીયોની શરૂઆત કરતાં પહેલાં જો તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી પણ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને સાથે બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર પણ ક્લિક કરી દેજો, જેને કારણે તમને અવારનવાર વિડીયોની માહિતી મળતી રહે. ઓકે, તો આજના વિડીયોની અંદર આપણે ચેપ્ટર નંબર 2, જે સોલ્યુશન્સ, જેને આપણે દ્રાવણો કહીએ છીએ, તેના વિશે MCQ કેવા પ્રકારના પૂછાય અને કેવા પ્રકારના સવાલો આવી શકે તેની આપણે વાત કરવાના છીએ. જો તમારે ચેપ્ટર 1નો હજી વિડીયો જોવાનો બાકી હોય, સોલિડ સ્ટેટ એટલે કે ઘન અવસ્થાનો, તો મેં વિડીયોની નીચે એટલે કે વિડીયો અપલોડ કરી દીધો છે, અથવા ડિસ્ક્રિપ્શનમાં તમને એની લિંક મળી જશે, તો તમે તે વિડીયો જોઈ લેજો. ઓકે, જ્યારે આપણે વાર્ષિક પરીક્ષાના જે પ્રશ્ન પેપર વિશે વાત કરીએ, તો તમારું જે પેપર આવશે તે મિત્રો 100 માર્ક્સનું પેપર આવશે, બરાબર. આ 100 માર્ક્સની અંદર તમારે 50 MCQ આવશે અને 50 માર્ક્સની થિયરી આવશે, બંને મળીને 100 માર્ક્સનું પેપર બનશે. હવે આપણે વાત કરીએ છીએ ચેપ્ટર નંબર 2, બરાબર, એની અંદર દ્રાવણો. તો પરીક્ષાની દ્રષ્ટિએ 100 માર્ક્સનું જે તમારું પેપર છે તેમાંથી દ્રાવણોમાંથી કેટલા માર્ક્સનું પૂછાય તેની પહેલાં વાત કરીએ, તો તમે જોઈ શકો છો વિડીયોની અંદર ચેપ્ટર નંબર 2 દ્રાવણો છે તેમાંથી 7 માર્ક્સનું મિત્રો પૂછાય છે. કેટલા માર્ક્સનું? 7 માર્ક્સનું પૂછાય છે. આ 7 માર્ક્સની અંદર કેટલા MCQ પૂછાશે અને કેટલા સવાલો પૂછાશે તેની પણ આપણે વાત કરી લઈએ, બરાબર. તો કે MCQ છે મિત્રો તે 3 પૂછાય, બરાબર. MCQ કેટલા આવશે? 3, જે તમે જોઈ શકો છો, બરાબર. ચેપ્ટર નંબર 2 થોડુંક આને ઝૂમ કરીએ, બરાબર, એટલે સરળતાથી જોઈ શકાય. ઓકે, ચેપ્ટર નંબર 2 જે દ્રાવણો તમે જોઈ શકો છો અહીંયા, એમાં 1 MCQ અને બીજા 2 MCQ, એટલે 3 MCQ તમને પૂછવામાં આવશે. અને જે બાકી 4 માર્ક્સનો જે પ્રશ્ન હોય તો તેની અંદર એક્ઝામ્પલ પણ આવી શકે અથવા થિયરી પણ આવી શકે, બરાબર. જે 4 માર્ક્સનો સવાલ આવશે, બરાબર, 4 માર્ક્સનો સવાલ ચેપ્ટર નંબર 2માંથી આવશે. આમ બંને મળીને ટોટલ તમારા, બરાબર, 7 માર્ક્સનું આ ચેપ્ટરમાંથી પૂછવામાં આવશે. હવે એ વાત કરીએ કે જે 3 MCQ હતા તે MCQ મોટાભાગે કયા ટોપિકમાંથી આવે છે, બરાબર, જે IMP ટોપિક ગણી શકાય. ઓકે ફ્રેન્ડ્સ, તો મારી પાસે ચેપ્ટર નંબર 2 દ્રાવણોની, બરાબર, ચેપ્ટર છે, તમે તમારી બુકમાં ઓપન કરી શકો છો. ઓકે, તો સૌપ્રથમ જે પ્રસ્તાવના આપી છે તેમાં અમુક એક્ઝામ્પલ આપ્યા છે, બરાબર. તો તે તમારે ખાલી યાદ રાખી લેવું કે કેટલું PPMનું, મતલબમાં જે દાંત હોય એનું ક્ષયનું પ્રમાણ ફ્લોરાઇડમાં કેટલાનું PPM હોય, બરાબર, તમારે યાદ રાખી લેવું. બાકી વાત કરીએ છીએ દ્રાવણના પ્રકારની. દ્રાવણના પ્રકારની અંદર નીચે મિત્રો તમને કોષ્ટક આપ્યું છે, ટેબલ આપ્યું છે. આ ટેબલની અંદર જે અલગ અલગ પ્રકાર આવ્યા છે દ્રાવણના, તેમાંથી કોઈ પણ, બરાબર, MCQમાં આમાંથી આવી શકવાની ખૂબ જ પૂરેપૂરી શક્યતા છે. કે તમને એ રીતે સવાલ પૂછાય કે નાઇટ્રોજન વાયુનું કપૂરમાં કયા પ્રકારનું દ્રાવણનો પ્રકાર છે અથવા એમાં દ્રાવક તરીકે શું હોય, તો શું આવે? બરાબર, વાયુ આવે. એ રીતે તમે જે એક્ઝામ્પલ આપ્યા છે તે તમારે MCQની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યના બની રહેશે. આની અંદરથી કોઈ પણ પ્રકારની થિયરી ન આવી શકે કોષ્ટકની અંદરથી, પણ MCQ ફોર્મમાં સવાલ પૂછાય. ઓકે, ત્યાર પછી અલગ અલગ તમને દ્રાવણની સાંદ્રતા આપી છે. તો કે પહેલી છે W/, એટલે કે weight/weight. ઓકે, બરાબર. પછી volume/volume. તો આજે તમને જે સાંદ્રતા આપી છે તેની ઉપરથી તમને MCQમાં દાખલા પૂછાઈ શકે, તો એના સૂત્ર યાદ રાખવા, એની ઉપરથી જે પણ એક્ઝામ્પલ તમારી બુકની અંદર જે આપ્યા છે તે પણ તમારે યાદ કરી લેવા. ઓકે, ત્યાર પછી weight/volume છે ને PPM, જેને પાર્ટ્સ પર મિલિયન આપણે કહીએ છીએ, બરાબર, તેની અંદરથી પણ MCQ ફોર્મમાં દાખલા આવી શકે, બરાબર. તો તેની ગણતરી પ્રેક્ટિસ કરી લેવી. ઓકે, ત્યાર પછી મોલ અંશનો પણ ટોપિક અગત્યનો છે, બરાબર, તમને બુકમાં આપેલા છે કઈ રીતેનો જવાબ આવે, તો એ તમારે દાખલા કરી લેવા. ઓકે, ત્યાર પછી જે એક્ઝામ્પલ જે બુકની અંદર આપ્યા છે તેમાંથી મિત્રો કોઈકવાર પરીક્ષાની અંદર 4 માર્ક્સનો બેઠો સવાલ આવતો હોય છે, બરાબર. તો તમારે સૌપ્રથમ જે એક્ઝામ્પલ આપ્યા છે બુકની અંદર તેની સૌપ્રથમ પ્રેક્ટિસ કરવી, પછી જે બાકીના જે એક્સરસાઇઝની અંદર જે પણ એક્ઝામ્પલ આપ્યા છે તેની પણ પ્રેક્ટિસ કરી લેવી. ઓકે, ત્યાર પછી અગત્યનો એકમ મોલારિટી આપ્યો છે, એનું સૂત્ર યાદ રાખી લેવું, અને એની ઉપરથી નીચે એક એક્ઝામ્પલ કોઈડો નંબર 2.2 આપ્યો છે તે પણ તમારે ધ્યાનમાં રાખવું અથવા તેને પ્રેક્ટિસ કરી લેવી. એટલે MCQમાં જો બેઠા સવાલ પૂછે તો તમારે કોઈ પ્રેક્ટિસ કરેલી હોય તો સીધે સીધો તમારો જવાબ આન્સર આવી જાય, એટલે જે સમય છે તે તમારો જ MCQમાંથી બચી જાય. ઓકે, ત્યાર પછી અગત્યનો મોલાલિટી છે, એની અંદરથી પણ નીચે એક સૂત્ર અને નીચે એક્ઝામ્પલ આપેલું છે, બરાબર. એટલે કોઈ પણ સાંદ્રતાના યુનિટમાંથી કોઈ પણ એક દાખલો દર વખતે પરીક્ષામાં પૂછાય જ છે, તો એટલા યુનિટ જે આપેલા છે તમારા ચોપડીની અંદર તે તમારે કરી નાખવા. ઓકે, ત્યાર પછી દ્રાવ્યતાનો ટોપિક આવે છે. તો દ્રાવ્યતાના ટોપિકની અંદરથી, બરાબર, નીચે તમને કીધું છે સંતૃપ્ત દ્રાવણ કોને કહેવાય, ત્યાર પછી તાપમાનની અસર, બરાબર, દ્રાવણ ઉપર તાપમાનની અસર,
દબાણની અસર, પછી વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા, આજે ટોપિક છે તે બરાબર. અલગ 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 ડિવાઇડ એટલે કે એમાંથી જે બે બે માર્ક્સના ટોપિક હોય તેને ભેગા કરીને 4 માર્ક્સનો કોમ્બાઈન સવાલ પૂછી શકાય, તો તમારે તે ધ્યાનમાં રાખવું બરાબર. ત્યાર પછી આપણે એ પણ વાત કરીશું કે ભાઈ આ ચેપ્ટરમાંથી અગત્યના સવાલો કયા કયા આઈએમપી ગણી શકાય બરાબર. પણ અત્યારે આપણે ઓનલી એમસીક્યુની વાત કરીએ છીએ કે જે 3 MCQ આ ચેપ્ટરમાંથી પૂછાવાના છે તો એ કયા ટોપિકમાંથી આવે. ઓકે, ત્યાર પછી મિત્રો હેનરીનો નિયમ આવે છે, હેનરીસ લો. તો આમાંથી મોટાભાગે પ્રશ્ન પૂછાય છે બરાબર, આમાંથી કોઈ હજી એમસીક્યુ આવ્યા નથી. પણ હેનરીનું જે એક સૂત્ર છે તેની ઉપરથી એક એક્ઝામ્પલ પરીક્ષામાં એમસીક્યુમાં પૂછાતું હોય છે, તો તેની વાત કરીએ. સૂત્ર જે દેખો જોઈ શકો છો તમે અહીંયા, પી બરાબર કે એચ ઇન્ટુ એક્સ એન્ડ હેનરીનું સૂત્ર છે, તો એની ઉપરથી તમને પરીક્ષાની અંદર એમસીક્યુમાં દાખલો પૂછાતો હોય છે બરાબર. ઓકે, જો નીચે આપેલો છે કોવિડો નંબર 2.4 બરાબર છે, દાખલો આપ્યો છે તે તમારે જોઈ લેવો. એમસીક્યુમાં આની જેવો બેઠો જ બરાબર રકમ ખાલી ફેરવી નાખે અને બેઠો જ પરીક્ષામાં પૂછાતો હોય છે. ત્યાર પછી જે ટકાવારી તમને પ્રમાણ આપ્યું છે તમે જોઈ શકો છો કે હિલિયમ વડે મંદ કરેલી હવા એમાં કેટલા ટકા હિલિયમ હોય, કેટલા ટકા નાઇટ્રોજન હોય, આ પણ મિત્રો એમસીક્યુની અંદર ટકાવારી પણ પૂછાતી હોય છે, તો એ પણ યાદ રાખી લેવી. ત્યાર પછી તાપમાનની અસર છે બરાબર, પછી પ્રવાહી દ્રાવણનું બાષ્પ દબાણ બરાબર, તો એમાં અલગ અલગ થિયરી આપેલી છે બરાબર. એમાં પહેલું આવે છે કે ભાઈ આંશિક બાષ્પ દબાણ બરાબર કોને કહેવાય, એની વ્યાખ્યાને એવું બધું આપેલું છે અને ફોર્મ્યુલાથી શરૂઆત કરીએ છીએ અહીંથી બરાબર. તો આજે સવાલ છે તે 4 માર્ક્સનો મિત્રો 2018ની પરીક્ષા હતી, તેની અંદર આ પૂછવામાં આવેલું હતું. એ સવાલ વિશે આપણે થોડાક સમય આગળના વિડીયોની અંદર વાત કરીશું. ઓકે, ત્યાર પછી એક્ઝામ્પલ છે, એક્ઝામ્પલ છે કોઈડા નંબર 2.5થી જે સ્ટાર્ટ થાય છે તે બધા જ એક્ઝામ્પલ ગણી લેવા, એમાંથી કોઈ પણ એકને પૂછાતો હોય છે 4 માર્ક્સની અંદર બરાબર. દાખલો ન પૂછે તો એની અંદર, અથવા સવાલ પૂછે ને સવાલ ન હોય તો દાખલો બેમાંથી એક 4 માર્ક્સનો આવશે. ત્યાર પછી હેનરીના નિયમની વિશિષ્ટતા, કિસ્સા તરીકે રાઉલ્ટનો નિયમ બરાબર, જે આગળ નિયમ આવી ગયો તે સેમ ટુ સેમ છે પરંતુ અલગ અહીંયા ડિફરન્ટ સ્વરૂપે આપેલો છે. ત્યાર પછી પ્રવાહીમાં ઘનના દ્રાવણના બાષ્પ દબાણ, આ જે ટોપિક આપ્યો છે બરાબર તે તમારે જોઈ લેવો. પછી આદર્શ દ્રાવણ અને બિન આદર્શ દ્રાવણ કોને કહેવાય બરાબર, તે પણ તમારા તફાવત સ્વરૂપે મિત્રો પૂછાઈ શકે અહીંયા બરાબર. એ કોમ્બાઈનમાં બે માર્ક્સના બે સવાલો ભેગા થઈને પણ પૂછાઈ શકે, એક આદર્શ દ્રાવણ અને બિન આદર્શ દ્રાવણ પણ 2 માર્ક્સમાં પૂછે, અથવા એની સાથે 2 માર્ક્સનો બીજો પણ કંઈ સવાલ અથવા નાનો એવો દાખલો પણ આપી દે તો એ યાદ રાખવું બરાબર. બંને સાથે મળીને 4 માર્ક્સનું આવી શકે અને એ બંનેની વ્યાખ્યા પણ આપેલી છે બરાબર. ઓકે, અને નીચે પણ એના આલેખ સ્વરૂપે પણ દર્શાવેલું છે. ઓકે, ત્યાર પછી વાત કરીએ સંખ્યાત્મક ગુણધર્મો. હવે જે આ અગત્યનો ટોપિક છે આમાંથી દર વખતે એક એમસીક્યુ આવે જ છે બરાબર. માર્ચની એક્ઝામ હોય કે જુલાઈની એક્ઝામ હોય કે ગુજકેટની હોય, એમાંથી મિત્રો આમાં ટોપિકમાંથી એક એમસીક્યુ 100% આવે છે. તો આ તમારે જે કીધું છે બરાબર, એમસીક્યુ કેવા પૂછાય એ પણ આપણે વાત કરીશું. તો આમાંથી યાદ રાખવાનું બાષ્પ દબાણ, ઠાર બિંદુ, ઉત્કલન બિંદુ, અભિસરણ દબાણ, એટલી વસ્તુ તમારે યાદ રાખવાની. 4 થી 5 જે શબ્દ છે તે ક્યારે વધે, બાષ્પ દબાણ ક્યારે વધે ક્યારે ઘટે, ઠાર બિંદુ ક્યારે વધે ઘટે બરાબર. તમને એક સૂત્ર કીધું હોય કે નીચેનામાંથી કયા સંયોજનોનું ઠાર બિંદુ સૌથી વધારે છે અથવા ઉત્કલન બિંદુ સૌથી વધારે છે, તો તમારે એના ઓપ્શન 4માંથી કોઈ પણ એક સિલેક્ટ કરવાનો હોય. આમાંથી દર વખતે મિત્રો એક એમસીક્યુ આવે છે એટલે આ તમારે યાદ કરી લેવો, તો અને જે પ્રેક્ટિસ જેમ બને તેમ વધારે કરવી બરાબર. એવું લાગશે તો આપણે અલગથી એનો વિડીયો મૂકીશું બરાબર, એમસીક્યુ કેવા પૂછાય છે એને કઈ રીતે આપણે ઉકેલ લાવવો, ગણતરી કરીને કઈ રીતે જવાબ લાવવો તેની પણ આપણે વાત પછી કરીશું. ઓકે, ત્યાર પછી છે બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો. આની ઉપરથી એક મિત્રો સૂત્ર છેલ્લે આવે છે, આ સૂત્ર ઉપરથી ઘણા બધા દાખલા બનતા હોય છે. તો આ સૂત્ર તમારે સાબિત કરવાનું પણ પૂછાઈ શકે બરાબર. ને ગઈ વખતે લાસ્ટ ટાઈમ આ એક્ઝામ મતલબ સૂત્ર સાબિત કરવાનું પૂછાઈ ગયેલું છે બરાબર. તો આવું સૂત્ર યાદ રાખી લેવું અને એની ઉપરથી જે એક્ઝામ્પલ જેટલા પણ આવે છે કોઈડા નંબર 2.6 બરાબર, એ એક્ઝામ્પલ ઉપરથી છે. ત્યાર પછી ઉત્કલન બિંદુ યુનિયન, આનું પણ મિત્રો સૂત્ર તમારે યાદ રાખી લેવું અને કઈ રીતે એને ડિરાઈવ કરીએ છીએ આપણે તે પણ બરાબર ગણતરી થોડી કરી લેવી એની, કેમકે બંને સૂત્ર આઈએમપી છે અને એની ઉપરથી દાખલા પણ એટલા જ આઈએમપી છે. ઓકે, તો જે સૂત્ર આપ્યું છે તમને અહીંયા બરાબર તે પણ યાદ રાખી લેવું, એની ઉપરથી નીચે દાખલો પણ તમને આપેલો છે કોઈડા નંબર 2.7. ઓકે, તો આ એક્ઝામ્પલ છે. પછી ઠાર બિંદુ અવનયન, ઉન્નયન જે હતું એ રીતે અવનયન આવશે, પણ સંજ્ઞા ખાલી એફ આવશે, ઓલામાં શું આવતું બી આવતું, આમાં એફ આવશે, એટલો તફાવત છે. બાકી બધી જે રીત છે તે કેવી છે સેમ ટુ સેમ છે, અહીંયા તમારે એફ આવશે. ચાલો ઓલામાં ડેલ્ટા ટી બી આવતું બરાબર, એની ઉપરથી નીચે સૂત્ર પણ તમે તારવી શકો છો. તો આજે અગત્યના ટોપિક છે બરાબર, આની ઉપરથી સવાલ અને દાખલા પૂછે એમસીક્યુમાંથી ઓછા પૂછાય. ઓકે, ત્યાર પછી અભિસરણ દબાણ છે, એનું મિત્ર એક અગત્યનું સૂત્ર છે, તમને પરીક્ષાની અંદર અભિસરણ દબાણનું બેઠું સૂત્ર
પૂછી દેવાનું કે નીચેનામાંથી અભિસરણ દબાણનું સૂત્ર કયું સાચું છે. બરાબર, તો તમારે યાદ રાખવાનું સૂત્ર શું આવું છે, પાઈ બરાબર ડબલ્યુ આર ટીના છેદમાં એમ વી. વીને આ બાજુ હોય તો નીચે લઈ જાવ તો વી છે ગુણ ભાંગાકારમાં આવે, એટલે પાઈ બરાબર ડબલ્યુ આર ટીના છેદમાં એમ વી. બરાબર, એની ઉપરથી કોઈ પણ તમને રકમ આપી હોય, એમાંથી બધી વસ્તુ આપી હોય પણ એક વસ્તુ ન આપી, એક્ઝામ્પલ તરીકે બરાબર તમને ડબલ્યુ નથી આપ્યો તો એ તમારે ગણતરી કરવાનું હોય તો ડબલ્યુને કરતાં બનાવો અથવા એમને કરતાં બનાવો, તો જે સૂત્ર તમને દેખાય છે નીચે એ રીતે ફોર્મમાં આવે, તો એની ઉપરથી પણ એક્ઝામ્પલ પૂછાય છે, સૂત્ર પણ પૂછાય છે. બરાબર, જે એક્ઝામ્પલ જો સૂત્ર ઉપરથી અહીં આપેલું છે બરાબર અભિસરણ દબાણનું, એમાં આપણે એમ ટુ એટલે કે પ્રોટીનનું મોલર દળ ગણવાનું છે, તો એમ ટુને આપણે કરતાં બનાવીએ તો સૂત્ર ઉપરથી જે પણ પદો હોય તે ગણતરીમાં કિંમત મૂકીશું એટલે જવાબ એનો આવશે. ત્યાર પછી છે પ્રતિ અભિસરણ દબાણ. બરાબર, ટોપિક એકવાર જોઈ લેવો, ઓકે. ત્યાર પછી અલગ અલગ ટોપિક આવે છે નીચે, પણ જે મિત્રો આપણે આગળ વાત કરી હતી તે બધા ટોપિક અમે રિવિઝન થશે. બરાબર, આ ત્રણે ત્રણની આપણે આગળ વાત કરી હતી, ઓકે. ત્યાર પછી વોન્ટ ઓફ આયનું મૂલ્ય આપેલું છે, આયની ગણતરી પણ કરવી, કેમ કે એની ઉપરથી નીચે એક્ઝામ્પલ તમે જોઈ શકો છો, અહીંયા કોયડો 2.12 બરાબર એની ઉપરથી ગણતરી છે. ત્યાર પછી કોયડા નંબર 2.13 બરાબર, અને જે એક્સરસાઇઝની અંદર જે મિત્રો સવાલ તમને આપ્યા છે બરાબર, જે અહીંયા ચાર વ્યાખ્યા આપે છે, મોલન્સ, મોલાલિટી, મોલારિટી, દળ ટકાવારી. બરાબર, અને નીચે એક્ઝામ્પલ જે તમારા આપ્યા છે તે એક્ઝામ્પલની પણ પ્રેક્ટિસ કરી લેવી. બરાબર, મોટાભાગે ચોપડીમાંથી જ એક્ઝામ્પલ પૂછાતા હોય છે, એટલે બહારના તમારે કોઈ કરવાની જરૂર રહેતી નથી. તો આ હતા 3-4 એટલે કે 4 માર્ક્સના કેવા એક્ઝામ્પલ અને સવાલ આવી શકે. હવે એ વાત કરીએ કે જે 3 એમસીક્યુ હતા, એમસીક્યુની તો વાત કરી દીધી મિત્રો આપણે, હવે વાત કરીશું આઈએમપી સવાલો. બરાબર, જે આ ચેપ્ટરની દ્રષ્ટિએ જે ઘણી બધી વખત પરીક્ષામાં પૂછાઈ ગયેલા છે બરાબર, ત્યાં સવાલોની વાત કરીશું, અને એક્ઝામ્પલ છે તે તમને જે બુકમાં આપેલા છે તેટલા જ કરવાના છે, તેની બહારના કોઈ કરવાની જરૂર નથી. કેમ કે મોટાભાગનું તમારા જે પેપર હોય બરાબર તે ચોપડીમાંથી આવતું હોય છે, તો બહારની જરૂર કોઈ કરવાની રહેતી નથી. હવે વાત કરીએ આપણે મોસ્ટ ટાઈમ બી સવાલ. ઓકે ફ્રેન્ડ્સ, તો ચેપ્ટર નંબર 2 દ્રાવણ એમાં આપણે વાત કરીશું મોસ્ટ ટાઈમ બી જે પ્રશ્નો 4 માર્ક્સનો જે પૂછાય છે તેમાંથી મોટાભાગે બરાબર કેવા આવી શકે. ઓકે, પહેલો સવાલ છે, હેનરીનો નિયમ લખી તેની મર્યાદાના ઉપયોગો લખો. જે પી બરાબર કેચ ઇન્ટુ એક્સ જે સૂત્ર હતું બરાબર તે તમારે તારવવાનું, એની મર્યાદા અને નિયમો ઉપયોગો એને જણાવવાના છે, 4 માર્ક્સનો સવાલ આવી શકે. બીજો છે ઘન દ્રાવણનો પ્રકાર સમજાવો. બરાબર, 3 નંબરનો સવાલ છે, બાષ્પશીલ દ્રાવ્ય અને અબાષ્પશીલ દ્રાવક એટલે કે બાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવકમાંથી બનાવેલા દ્રાવણનું કુલ દબાણનું સૂત્ર તારવો. આ જે સવાલ છે મિત્રો તે 2018ની અંદર આ સવાલ પૂછાઈ ગયેલો છે, એટલે યાદ રાખી લેવું અને તેને બરાબર યાદ રાખી લેવું, ઉપરાંત ગણતરી પણ એની કરી લેવી કે કઈ રીતે એનું સૂત્ર તારવી શકાય. અને આ સૂત્ર ઉપરથી આપણને એક્ઝામ્પલ પણ ઘણીવાર પરીક્ષામાં 4 માર્ક્સની અંદર પૂછવામાં આવતા હોય છે. ત્યાર પછી અબાષ્પશીલ દ્રાવ્યો, બાષ્પશીલ દ્રાવકમાંથી બનાવેલા દ્રાવણ માટે સાબિત કરો કે બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો અબાષ્પશીલ દ્રાવ્યના મોલન્સ જેટલો હોય છે. બરાબર, આ મિત્રો પણ 4 માર્ક્સનો પૂછાય એવી શક્યતા ખૂબ જ વધારે છે. 4 નંબરનો સવાલ છે, પછી ત્યાર પછી નેક્સ્ટ 5 નંબરનું આદર્શ અને બિનાદર્શ દ્રાવણની લાક્ષણિકતાનો તફાવત. મેં આગળ જે એમસીક્યુની વાત કરતા હતા ત્યારે મેં કહી જ દીધું હતું કે જે તફાવત છે તમને 2 માર્ક્સની અંદર પૂછે ને એની સાથે 2 માર્ક્સનો કોઈ એક્ઝામ્પલ પણ કોમ્બાઈનમાં પૂછાઈ શકે, એટલે બંનેથી 4 માર્ક્સનો સવાલ આવે. ત્યાર પછી 6 નંબર, રાઉલ્ટના નિયમની ઘન વિચલન અને ઋણ વિચલન સમજાવો. ઘન વિચલન અને ઋણ વિચલન સમજાવો. 7 નંબરનું છે, ઉત્કલન બિંદુની વ્યાખ્યા આપી, ડેલ્ટા ટીબી બરાબર કેબી ઇન્ટુ એમ તારવો, અને ઠાર બિંદુ માટે ડેલ્ટા ટી બરાબર કેએફ ઇન્ટુ એમ તારવો. અને 9 નંબરનો સવાલ છે, સમઅભિસારી દ્રાવણો, હાઇપરટોનિક દ્રાવણો અને હાઇપોટોનિક દ્રાવણો ઉદાહરણ આપી સમજાવો. બરાબર, તો આજે 9 સવાલો છે તે જૂની પરીક્ષામાં પણ અવારનવાર પૂછાઈ ગયા છે અને આવનારી પરીક્ષામાં પણ બોર્ડની પરીક્ષામાં પણ ઉપયોગી બની રહેશે. બરાબર, તો આ હતા આજના વિડીયોની અંદર ચેપ્ટર નંબર 2 દ્રાવણોની, જે 100માંથી 7 માર્ક્સનું આ ચેપ્ટરમાંથી આવવાનું છે. બરાબર, તો તમારા મિત્રો ફ્રેન્ડ્સો કે જે 12 બોર્ડની પરીક્ષા આપવાના છે તો તેવા મિત્રોને પણ ખબર પડે કે આ ચેપ્ટર નંબર 2માંથી કેવા આઈએમપી પર પ્રશ્નો બની શકે. બરાબર, અને એમસીક્યુ કેવા પ્રકારના આવી શકે. ઓકે, હવે આપણે એ વાત કરીએ કે જૂની પરીક્ષામાં જે એમસીક્યુને સવાલો પૂછાઈ ગયા છે તેની પણ આપણે વાત કરી લઈએ. ઓકે ફ્રેન્ડ્સ, તો આ જે પેપર છે તે 2018નું, માર્ચ 2018નું પેપર છે. તો તમને જે ચેપ્ટર નંબર 2માંથી જે એમસીક્યુ 3 હતા તે કેવા આવી શકે, તો મેં જે વાત કરી હતી કે ભાઈ ઉત્કલન બિંદુ કોનું સૌથી વધારે હોય, 4 તમને ઓપ્શન આપ્યા છે અને ઓપ્શન ઉપર તમારે જણાવવાનું હોય છે. અહીં જવાબની વાત કરું તો સીધી ઓપ્શન નંબર એ જવાબ એનો આવશે. બરાબર, કઈ રીતે આવે સમજીએ. હવે ઉત્કલન બિંદુ જ્યારે તમને પૂછ્યો હોય તો એટલું વસ્તુ યાદ રાખવાની, જેમ દ્રાવણની અંદર સંખ્યા કણ વધે બરાબર તેમ ઉત્કલન બિંદુ સૌથી વધારે હોય. અહીં જો
જ્યારે આ આયનનું આપણે આયનીકરણ કરશું એટલે ટોટલ ચાર આપણને મળશે, ત્રણ કે પ્લસ પ્લસ એફિસિયન સિક્સ માઇનસ, ટોટલ ચાર થયા. ઓકે, અહીંયા ખાલી બે જ મળશે, અહીંયા ત્રણ મળશે, અને અહીંયા કેટલા મળશે? એક. તો સૌથી વધારે સંખ્યાકણ કોની અંદર? તો કે ચાર, એટલે કે ઓપ્શન એની અંદર છે. તો જેમ સંખ્યાકણ વધે મૂત્રકણ બિંદુ સૌથી વધારે હોય એટલે ઓપ્શન નંબર એનો જવાબ આવશે. ત્યારે ત્રીસ નંબરનો છે, બરાબર, પીપીએમનો જે સાંદ્રતાનો યુનિટ હતો તેની ઉપરથી એક દાખલો પૂછાઈ ગયેલો છે, તો તે તમારે પણ યાદ રાખવો અને ગણતરી પણ કરી લેવી. એકત્રીસ નંબર ઉપર છે આંતરાલીય ઘન દ્રાવણ, બરાબર, બેઠો જ તમારો મિત્રો આની અંદરથી બેઠો જ એક્ઝામ્પલ લીધેલો છે, બરાબર, એના જે ઉદાહરણ આપેલા છે આંતરાલીય ઘન દ્રાવણની અંદર તેમાંથી આ બેઠો સવાલ છે. ઓકે, હવે એ વાત કરીએ કે આમાંથી જે પ્રશ્ન પૂછાય છે ચાર માર્ક્સનું અંદર દાખલો કે થિયરી તે કેવો હતો, બરાબર. ઓકે, વિભાગ બી છે અને વિભાગ સીની અંદર તે પ્રશ્ન ચાર માર્ક્સનો હોય છે. ઓકે, તો પંદર નંબરનો સવાલ તમે જોઈ શકો છો. સવાલ એવો હતો કે બાષ્પશીલ દ્રાવક અને અબાષ્પશીલ દ્રાવ્ય માટે રાઉલ્ટનો નિયમ આપોને સાબિત કરો અને તેની કોઈ પણ બે મર્યાદા, જે આપણે સવાલની અંદર ઓલરેડી ચર્ચા આપણે એની કરી દીધી છે, બરાબર. તો આઈએમપી ગણ સવાલ કહી શકાય. આ હતું 2018 પેપર. હવે વાત કરીએ 2019 પેપરમાં કેવા પ્રશ્નો પૂછાણા હતા. ઓકે મિત્રો, તો આજે 2019 માર્ચનું પેપર છે, એમાં આપણે જે આગળ વાત કરી હતી કે કોનું ઉત્કળ બિંદુ સૌથી વધારે, આ એક સવાલ 100% દરેક પરીક્ષામાં આવે જ છે, તો તેની તમે ગણતરી કરી લેવી, બરાબર. તો તમને અલગ અલગ ઓપ્શન આપ્યા છે, બરાબર. તો આના બે મળે, આના કેટલા મળશે? તો કે ત્રણ. આના કેટલા મળશે? ચાર. આના મળશે બે. આનો ગુણાકાર તમારે આની સાથે કરવાનો, 0.1 સાથે, આનો 0.2 સાથે, આનો 0.01 સાથે, આનો 0.03 સાથે. જેનો જવાબ સૌથી વધારે આવશે એ તમારો આનો આન્સર આવશે. ત્યાર પછી આગળનો, તો કે જો ફરીથી આ સવાલ મિત્રો પીપીએમનો પૂછાણો 2018 પણ પૂછાણો હતો અને 2019 પેપરમાં પણ ફરીથી આ સવાલ પૂછાણો છે. તો પીપીએમ યુનિટ છે એ ખૂબ જ આઈએમપી યુનિટ કહી શકાશે, બરાબર, બોર્ડની પરીક્ષાની દ્રષ્ટિએ. વાત કરીએ સાત નંબર એટલે કે ત્રણ નંબર ચેપ્ટરનો ત્રીજો એમસીક્યુ, તમને એસિટોન અને કાર્બન ડાયસલ્ફાઇડના મિશ્રણથી બનતા દ્રાવણ માટે નીચેનામાંથી શું યોગ્ય છે? આજે થિયરીમાંથી મિત્રો બેઠો સવાલમાંથી લીધેલો છે, એટલે જે પણ તમે તેટલી થિયરી વાંચો એટલા જ એમાંથી એમસીક્યુ પણ પૂછાવવાની શક્યતા ખૂબ જ વધારે છે. હવે એ વાત કરીએ આ ચેપ્ટરમાંથી જે ચાર માર્ક્સનો સવાલ અથવા દાખલો પૂછાય છે, બરાબર, તે કેવા પ્રકારનો 2019 પેપરમાં પૂછવામાં આવેલો હતો. ઓકે, તો વિભાગ નંબર બી અને વિભાગ નંબર સીની અંદર ચાર માર્ક્સનો પ્રશ્ન હોય છે. ઓકે, પંદર નંબરનો સવાલ જોવો તમે, કેવી રીતે અભિસરણ દબાણ માટેના વોન્ટઅપનો નિયમ લખી ગાણિતિક સ્વરૂપ દર્શાવો અને અભિસરણ દબાણનું શોધવાનું સૂત્ર તારવો. જે આપણે પાઇ બરાબર WRTના છેદમાં MV સૂત્ર જે આપણે જોયું હતું તે સૂત્ર તમારે અહીં તારવવાનું છે, બરાબર. તો આ સૂત્ર પણ એટલું ઉપયોગી છે, આની ઉપર દાખલો પણ જે પૂછે તેટલો જ ઉપયોગી છે, બરાબર. તો મિત્રો, આ હતા ધોરણ 12 ચેપ્ટર નંબર 2 દ્રાવણોની આઈએમપી વિશે વાત. તમારા મિત્રો ફ્રેન્ડ્સો કે જે બોર્ડની પરીક્ષા આપવાની છે તેને મિત્રો આ વિડીયો સરળતાથી મળી રહે અને તેને પણ ખબર પડે કે કેવા પ્રકારના પ્રશ્નો બોર્ડની પરીક્ષામાં વારંવાર પૂછાય છે, તો તે સરળતાથી તૈયારી કરી શકે અને પરીક્ષામાં સારો એવો સ્કોર પ્રાપ્ત કરી શકે. તો જેમ બને તેમ વિડીયોને શેર કરજો, લાઇક કરજો અને જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.